कलेक्टर एच के वढ़वाणियाना अध्यक्षस्थाने राष्ट्रीय ग्रामीण आजीविका मिशन अंतर्गत कैश क्रेडिट कैम्प योजायो। 1,18,00,000 जेटला कॉम्युनिटी फंडनुं वितरण करायुं। आजादी का अमृत महोत्सव अंतर्गत दीनदयाल अंत्योदय योजना राष्ट्रीय ग्रामीण आजीविका मिशन अंतर्गत स्व सहाय जूथों माटे बैंक लीकेज अन्वये कैश क्रेडिट कैम्पनुं आयोजन कलेक्टर एच के वढ़वाणियाना अध्यक्षस्थाने तथा जिला विकास अधिकारी डीडी कापड़िया सहित महानुभावों की उपस्थिति में डॉक्टर श्यामा प्रसाद मुखर्जी टाउन हॉल व्यारा खाते करवामां आव्युं हतुं। अध्यक्ष स्थाने थी कलेक्टर बहनों ने अभिनंदन पाठवता जणाव्युं हतुं कि तापी जिल्लाना घणा सखी मंडळनी बहनों खूब ज प्रेरणादायी कामगिरी करी रही है। आ सहाय उपयोग पोते आत्मनिर्भर बनवा अने पोताना समाज ने आत्मनिर्भर बनावानी जरूर है। जिल्ला में 9,904 सखी मंडळो नोंधाया है, जेमांथी 100,325 मंडळो एक्टिव है, जे ऑर्गेनिक खेती पापड़ उद्योग मसाला मंडप खुर्शी कैंटीन वगैरह जेवा नाना मोटा उद्योगों साथे संकराई आर्थिक उपार्जन करी रही है। तापी जिल्ला ने इनएक्टिव सखी मंडळो एक्टिव बनी विविध कामों में संकराई अने तापी जिल्ला में विविध उद्योगों द्वारा जिल्लाना पैसा जिल्ला में महत्तम उपयोग में आए ए दिशा में काम करवानी जरूर है। हाल लोग आरोग्य प्रत्ये वधु सजाग थया छे, जेना पगले प्राकृतिक खेतीना पाकने वधु सारू मार्केट मळी रह्यु छे। जो सखी मंडळनी बहनों पोताना क्षेत्रना प्राकृतिक खेती करता खेडूतोना पाक खरीदी तेनी ब्रांडिंग करी वहे छे तो खेडूतो अने सखी मंडळ बंने सारी आवक मेळवी शके छे। तेमणे बहनोने मरेली सहायनो उपयोग सुव्यवस्थित रीते करवा अने आवकना मुख्य प्रवाहमां जोड़ावा खास आग्रह कर्यो हतो। आ प्रसंगे जिल्ला विकास अधिकारी डीडी कापड़ियाए विविध सखी मंडळनी बहनों जे तापी जिल्ला सहित समग्र गुजरातमां नामना मेळवी रही छे तेनुं उदाहरण आपी जणाव्युं हतुं કે ડોલવણની ધામણ દેવીની જય અંબે સખી મંડળની બહેનો ટ્રેક્ટર શીખી છે, બોરકડીની બહેનો નારિયેળના છાલમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી 200થી વધુ મૂર્તિઓનું વેચાણ કર્યું છે, ચીખલીના અંજનાબેન ગામિત મશરૂમની ખેતી દ્વારા આત્મનિર્ભર બન્યા છે, તાપી જિલ્લામાં એક સખી મંડળ સિમેન્ટના વિક્રેત બન્યા છે તો એક ડીજે શરૂ કર્યું છે। આમ જિલ્લાના અનેક બહેનોએ મિશન મંગળમ યોજના ઉપર વિશ્વાસ રાખી આ યોજના સાથે જોડાવું લાભકારક બન્યું છે। આ યોજના થકી અત્યાર સુધી 9,200 સ્વ સહાય જૂથોને 7,21,00,000 રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું છે તથા કુલ 479 ગ્રામ સંગઠનોની વીઓ રચના કરવામાં આવી છે। તે પૈકી આજ દિન સુધી 350 ગ્રામ સંગઠનોની વીઓને 13,45,00,000 રૂપિયાની કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે। આ ફંડ દ્વારા તાપી જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરવાનો સરાહનીય પ્રયાસ તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। તેમણે ખાસ કરીને બહેનોને ક્વોન્ટિટી ઉપર નહીં પરંતુ ક્વોલિટી ઉપર ધ્યાન રાખી પશુપાલન અને વ્યવસાય કરવા અનુરોધ કર્યો હતો। વધુમાં તેમણે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ઉપયોગ કરીને 50 જેટલા કડકનાથ મરઘા ઉછેર યુનિટ, 12 જેટલા મશરૂમ ઉત્પાદનના યુનિટ, 3 રાઈસ મિલ, 22 મસાલા ઉત્પાદનના યુનિટ, 11 બીસી પોઈન્ટ યુનિટ અને 3 પાપડ ઉત્પાદન યુનિટ શરૂ કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષમાં કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડમાંથી કસ્ટમ હાયરિંગ સેન્ટર, ડીઝલ પંપ સેટ, કેટરિંગ સેટ, મંડપ ડેકોરેશન, તેલની ગાણી, શેરડીના રસનું મશીન, ચાપ કટર, ગાય અને ભેંસ ટોકરા મશીન, પાવર ટીલર, પાવર થ્રેસર, ઇલેક્ટ્રિક ટેમ્પો અને ઈ રિક્ષા, પેલેટ મિશન, વિવાહ 1 પોઈન્ટ સોલ્યુશન, ડીજે સાઉન્ડ, ફોટો સ્ટુડિયો, ફ્લાવર શોપ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એમ ઉમેર્યું હતું। આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામિતે પોતાના સમાજસેવક તરીકેના અનુભવોને વર્ણવતા જણાવ્યું હતું કે મેં સૌથી પહેલા મિશન મંગલમમાં સખી મંડળની બહેન તરીકે કામગીરી શરૂ કરી હતી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કડિયાકામ, શૌચાલય, બાંધકામ, આંગણવાડીને લગતા કામો, બ્યુટી પાર્લર અને સીવણ જેવા કામો થકી અનેક મહિલાઓને સખી મંડળ સાથે જોડી તેઓને આર્થિક રીતે પગભર બનાવ્યા છે। તેમણે સૌ બહેનોનું પોતાનું ઉદાહરણ આપી સખી મંડળમાં જોડાવા અને નાના મોટા વ્યવસાય દ્વારા આજીવિકા મેળવવા આગ્રહ કર્યો હતો। કાર્યક્રમમાં બેંક સખી તરીકે સફળતાપૂર્વક કામગીરી કરતા નિર્મલાબેન ગામિત તથા દક્ષાબેન ચૌધરીએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેંક સખી તરીકે પોતાના અનુભવો બહેનોને જણાવી સૌ બહેનોને બીસી સખી તરીકે જોડાવા આગ્રહ કર્યો હતો। ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ કોંકણી અને સુનિતાબેન ગામિતે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી તમામ બહેનોને મિશન મંગલમ યોજનામાં જોડાવા આહવાન કર્યું હતું।
આ પ્રસંગે તાપી જિલ્લાની 23 સખી મંડળની બહેનોને રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ 23 જૂથોને કુલ 1,18,60,000 રિવોલ્વિંગ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનું વિતરણ તથા બીસી સખી તરીકે જોડાઈ ઉચ્ચ કક્ષાની કામગીરી કરતી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક AR ચૌધરીએ સ્વાગત પ્રવચન અને DLM પંકજ પાટીદારે આભાર દર્શન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ સેજલ રાણા, લીડ બેંક મેનેજર પ્રવીણ ચૌધરી, ચીફ મેનેજર બરોડા બેંક વિનય પટેલ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ડિરેક્ટર ઉમેશ ગર્ગ, વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન ગામિતના બોર્ડના કુંતલબેન, બાંધકામ સમિતિના નીતિન ગામિત, મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પંડ્યા સહિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સુપેરે પાર પાડ્યો હતો. હેમંત રાણા, ZSTV, તાપી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એક કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને, ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત
આજ દિન સુધી કાર્યરત છે. તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.